પણ એકાદી લાઈન કૃષ્ણ પરમાત્માની મને આવડતો નથી ગાતા પણ ટ્રાય કરું છું. હાલો કરો ગુણગુણા. મારે હજી ઘણી વાતો કરવાની છે. અશોક મામા મને કીધું છે કે તમે જ્યાં સુધી બોલાય ત્યાં સુધી બોલજો. મેં તમે આખી રાત બોલાય પણ કે તમને આખી રાત સાંભળવાના. મેં કીધું માયગા બધાને પોરો હોય. હા એકાદી બે मार बाड़ाते पौना बेली रे ये मार बाड़ाते पौना बेली रे सीध जाओ सो माया नेहर बेली ने मार ये को संदेश रो के वो रे वो पुरना किरदारी के यावो गोपियों सब टोड़े बड़ी गोपियों सब टोड़े बड़ी ये रात जोड़ी रवि गैर आयला रे ये मार बाड़ा ते पौना बेली रे ये सीध तो सो माया ने हर मेली रे મનદાન ગઢવીને આપણે સાંભળવાનું છે. હું બે રાઉન્ડ એટલા માટે લેવાનો છું જોક્સમાં, એટલા માટે બાઇક રાખી મનદાન ગઢવી જે ગાય તો સંતવાણી તમે સાંભળવા બેહો એ ગાય તો ઘોરાવે. અહીંયા જે કંઈ પૈસા આવવાના છે બધાય પૈસા અહીંયા કલાકાર મૂકીને જવાના છે. કોઈ કલાકાર લઈને જવાના છે નહીં, અને કદાચ લઈને જવું હોય તો તમે જવા દેવા છો નહીં કોઈ અહીંથી, એટલે ચિંતા ના કરતા હોય કે નહીં. પણ મનદાન ગઢવીને આપણે સાંભળવા છે. પાછો એક કલાકનો હજી રાઉન્ડ આવશે જોક્સનો મેં બાકી રાખ્યો છે, કારણ કે તમે બેહો તો મનદાન ગઢવી ગાય અને મજા આવે ત્યાં સુધી. અને સાચી વાતે ગાડા ભરે એટલું બધું નહીં બોલવાનું કે મને કરજલી પડે. એ મને એ પૂરી ભાન એ રહી હા ખોટું રહ્યું સાચું નહીં. હા હું ઘણા ટાઈમથી એક ગીત સાંભળતા આવું છું, મને મોરબાની તન ગાટ કરે, મને મોરબાની તન ગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક વિચાર આવ્યો કે મને મોરબાની થનગનાટ ક્યારે કરતું હશે. તમારી પાસે 500 વીઘા જમીન હોય તો તમારું મન મોરબાની થનગનાટ કરે, અથવા તમારી પાસે અબજો રૂપિયા હોય તો તમારું મન મોરબાની થનગનાટ કરે. આપણી માથે 50 લાખનું દેણું હોય, લોકો આપણને મારવા ફરતા હોય તો મન શું કરે? મેં મોરારી બાપુને આફ્રિકામાં 2 લાઈન સંભળાવી હતી. દેણું હોય તો મન થનગનાટ ન કરે, પણ શું કરે? કે મન મોરબાની ફફડાટ કરે, મન મોરબાની ફફડાટ કરે, મોરબાની ફફડાટ કરે, મન મોરબાની ફફડાટ કરે. જ્યાં દેણાવાળાનો હાથ પડે ता तो मन मोरबानी फफड़ाट करे, घर घुमरी घुमरी बांध फुली में बांध पड़े, ता तो मन मोरबानी फफड़ाट करे. कोई थनगनाट बनगनाट मन करतो थी मोर नु. हाउ बात खोटी छे. कोने लिखवा? रवीन्द्रनाथ टागोरे. पछि इनु भाषांतर कर्यु चौधन बिगाणी गुजराती में. रवीन्द्रनाथ टागोर नु मन थनगनाट करे कारण के बाळगाम नो धणी हतो. ई पाछी तमने खबर न, मने खबर होय, કારણ કે મેં મોરની પરિસ્થિતિ જોઈ છે. તમે યાદ રાખજો, વરસાદ આવે એટલે મોર છે ને માથે વરસાદ પડે, એના પીસાનું વજન વધી જાય છે, પછી બિલાડા અને કૂતરાનો શિકાર કરી લે છે. મોર ફફડતો હોય છે. આ કે થનગાણ કરે, આપણને ખબર નથી પડતું, પણ જે હોય પણ નથી કરતું. ફાઇનલ છે. હમણાં પહેલાં હું જાજી માળાયું પહેરતો, હવે નહીં પહેરતો, બહુ માળાયું પહેરતો. એક ભાઈ આવે મારી પાસે, હકુબા તમે ભુવાજી છો? મેં તો હા. એક દોરો કરી આપો ને મને. એ કે તમે કહેવા હો? એ કે અમે હોની છીએ. તમે એક કરી આપો ને દોરા. હા મેં દોરો હોની પડજો મોરો. આપણો હવા રૂપિયો થાય, એનો હવા લાખનો થાય. એટલે હું સાજી વાતો વાંચીને બાકી રાખું છું. તમે બેઠા હશો તો મજા આવશે. મનદાન ઘડીને આપણે સાંભળવા છે. બીજી કંઈક અહીંથી જાહેરાત પણ કરવાની છે, એ પણ કહું. સન્માન કોઈના કરવાના બાકી તો એ કરી લો. અને અશોકભાઈએ મને કીધું હતું, ઉભા મજા આવશે તો જાજા પૈસા આપશું. અમે જ્યારે નો આવ્યા હોય ને ત્યારે આયોજકને ચિંતા હોય અમારી કે ક્યારે આવશે કલાકાર. ચિંતા કરતા આવ્યા ક્યાં પહોંચ્યા ક્યાં પહોંચ્યા, પછી આવી જાય ને પ્રોગ્રામ પૂરો થાય પછી અમને ચિંતા થાય આયોજક ક્યાંય ગયા મળે છે. 2 વાગે અશોકભાઈ આગળ જાય ને તમારે જાય જ્યાં ગોતા અશોકભાઈ કારણ કે સમજી ગયા આ દુનિયા પૈસામાં ચાલે છે, બાકી કઈ છે કોઈ કોઈનું જોયા જ નહીં. મેં મને યાદ છે કોરોનામાં કોરોના પહેલા મારા હજારો મિત્રો હતા મને ફોન કરતા અકુબા કઈ પણ કામ હોય તો ફોન કરજો, આ ફાર્મ તમારા બાપના છે ગમે તારે ફોન કરજો, ગમે તારે અમે તમારા છીએ, કોઈ પણ કામ હોય અકુબા ફોન કરજો. આવા મારા લાખો મિત્ર હતા મને ફોન કરતા હતા. મારા દીકરાએ કોરોનામાં એક પણ સાલે મારો ફોન ન ઉપાડ્યો. તારે મેં નક્કી દુનિયામાં તમારો કોઈ મિત્ર છે જ નહીં. તમારો મિત્ર હોય તો યાદ રાખજો તમારો મિત્ર માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે, બાકી દુનિયામાં તમારો કોઈ મિત્ર છે જ નહીં સાહેબ. સમય હારો તો બધા મિત્ર, સમય ખરાબ તો બધા દુશ્મન. એટલે કોરોનામાં તો હું તો એવો કંટાળી ગયો હતો ને છેલ્લે તો મેં આવેલી સાલું વેચવા કાઢી. મેં તો આજ જાય કાલ જાય 2 વર્ષ મારા દીકરો જીવો નહીં, હા દુબીના કૂતરા જેવા થઈ ગયા. મેં સાલું વેચવા કાઢી, સાલું એવી આપેલી ને સન્માનની આવી પ્લાસ્ટિક જેવી, નો હવે હાથ લોવામાં કાયમ, નો હવે ગાડીના કાટ લોવામાં કાયમ, હરગાવો તો દડો થઈ જાય આવી પ્લાસ્ટિક જેવી સાલું આપી. એટલે હવે હું બધાને કહું છું કે તમે કલાકારનું સન્માન કરો, એ સાલથી ન કરતા 40 રૂપિયાવાળી. તમારે આપવું એ કલાકારને તો બૂટ આપજો બિચારાને, 1 કિલો ખાંડ આપજો, ગોળ આપજો, કંઈ ખાય એવું આપો ભાઈ, સાલબાલ નહીં. બહુ દુઃખી છે કલાકાર, હું ભયાનક દુઃખી દીધા, કોઈ અમારું ધ્યાન લીધું જ નથી. એક નેતા બોલતા હતા કલાકાર સંસ્કૃતિને સાચવી છે સાહેબ, કલાકારે સંસ્કૃતિને સાચવી છે. મેં અમે સંસ્કૃતિને સાચવી પણ તમે અમને 2 વર્ષ નો ચલો. દુનિયા કોઈ કોઈને સાચવતું જ નથી, પણ કૃપા છે કલાકાર માથે માં સરસ્વતી. હું અમુક વાર રાજી થઉં કે મને કેવી કૃપા કરી છે માતાજીએ કે એસપી હોય, મોટો સંત હોય કે મોટો અધિકારી હોય સાહેબ નીચે બેઠો હોય, અમે ઉપર બેઠો હોય. આ કૃપા સરસ્વતી હોય સાહેબ, ગમે એવો મોટો માણસ અમને નીચે બેન સાંભળતો હોય તો આનાથી મોટી સરસ્વતી કૃપા કહી અમારે ભગવાન પાસે શું માગવું આવે. આવી મોટી કલા આપી છે, હજારો માણસ મોટા અફસરો હોય કે મોટા સંત હોય કે મહંત હોય એ નીચે બેઠા હોય અમને ઉપર બેહાડીને અમને સાંભળે, આથી મોટી અમારે પાસે કોઈ સિદ્ધિ છે જ નહીં. આ સિદ્ધિ પરમાત્માએ આપી છે એને અમે આભારી છીએ. અને કલાકાર એવું છે, મને હમણાં એક કલાકાર એક નવો હમણાં કલાકાર પેદા થયો હોય, બહુ આગળ વહી ગયો હોય. તેમ બે ઊભા હતા ને તો 5 જણા સેલ્ફી લેવા માટે આવ્યા. ઓલાને કીધું ઓલો કે નહીં 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 અત્યારે નહીં, પછી મને કે હકુબા બધા આવી જાઓ સેલ્ફી પાડી લો. પછી એને મને કીધું હકુબા તમે એટલા માટે સેલ્ફી પડાવો છો ને કે તમારી ચાહ ના વધે. મેં કીધું નહીં ચાહ ના વધે એટલે નહીં, હું એને ના પાડીશ કે ફોટો ન પડાવો એટલે 5 જગ્યાએ મારું ખરાબ બોલશે મારો દીકરો, મારી એવું નેગેટિવ પ્રચાર કરશે કે હા કહો અરે જવા દે કશું એમાં છે. અને હું એટલે અમારી ખરાબ વાતો ન થાય એટલા માટે હું સેલ્ફી પડાવું છું. મુદ્દો એ હોય છે કારણ કે હું પહેલાં ઘંટી આંકતો ને મારો શેઠો તો સરદારજી હિન્દી બોલતો, હું ગુજરાતી બોલું હિન્દી બોલે, એને ગુજરાતી ન આવડે મને હિન્દી ન આવડે. પછી હું ઘંટી નોકરી કરતો ને સરદારજી હા બેઠો હોય, પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા કહેતા, પણ મારા કાકાની આવે મને હકલો કહેતા. હવે સરદારજીને હકલો ન આવડે એ મને આંખલો કહેતો, એ આંખલો નહીં હકલો કહે તને ફાવતો તે પહેલાં. પણ આવી બધી વાતો કરશું પણ એકવાર પાછા મંદાર કરીને સાંભળી એ પહેલાં બધા પૈસા અહીંથી લઈ લો કારણ કે અમારો જીવ અહીંના જ છે. કઈ ભૂલ્યું હોય ક્ષમા. જય માતાજી, જય મોગલ, જય દ્વારકાધીશ.